સસ્તી મતભેદની રાજનીતિ કરી છે. તેમણે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનું કામ માત્ર કટ્ટરવાદીઓને ખુશ કરવા માટે કર્યું છે, પરંતુ એક મનસ્વી નિર્ણય છે. એ જ કારણ છે કે ફિલ્મના નિર્માતાએ કોર્ટમાં જવાની વાત કરી છે. કોર્ટમાંથી તેમને રાહત મળે છે કે નહીં તે ખબર નથી, પરંતુ તેનાથી મોટી વિડંબણા કોઈ નથી કે જ્યારે કેટલાક રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ્ટ બનાવવાની વાત કરી છે અને મધ્યપ્રદેશમાં તે થઈ છે, ઉત્તર પ્રદેશમાં પણ થઈ છે, તમે બંગાળમાં પ્રતિબંધિત કેમ? ફિલ્મ ગમે તે હોય, જો તેને સેન્સર બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી હોય અને તેની સામે ઉઠાવવામાં આવેલા વાંધાઓ હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવાય હોય, તો તેના પર પ્રતિબંધ મૂકવો એક પ્રકારની મનસ્વીતા નથી તો શું છે? મમતા બેનર્જી તેમના રાજ્યમાં ધ કિરણ સ્ટોરી પર પ્રતિબંધ મૂકવાનું નથી કીધું, એમ કહીને કે આ એક વિકૃત વાર્તા છે અને કિરણને બદનામ કરવા માટે પહેલી વાત એ થાય છે કે શું તેમણે ફિલ્મ જોઈ છે. સવાલ એ છે, એ પણ છે કે શું તેઓ સુપ્રીમ કોર્ટની ઉપર છે? શું તેમનો નિર્ણય સુપ્રીમ કોર્ટના નિર્ણયનો અનાદર નથી કરતા? જ્યાં સુધી તેમનો સવાલ છે કે આ ફિલ્મ કિરણને બદનામ કરવા માટે બનાવવામાં આવી હતી, ત્યાંની સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો નથી. શું તેમને ત્યાંની સરકાર કરતા કિરણના હિતોની વધુ ચિંતા છે? તે સ્પષ્ટ છે કે તેમણે જાણી જોઈને અવગણ્યું છે કે કિરણ હાઈકોર્ટે કહ્યું છે કે જો આ ફિલ્મમાં કોઈને ખલનાયકના રૂપમાં બતાવવામાં આવે તો બરાબર આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ અને જો કોઈ ફિલ્મ સામે વાંધો ઉઠાવી શકે તો આ સંગઠન. મમતા સરકારના આ નિર્ણયથી ભયંકર આતંકવાદી સંગઠન પ્રત્યે સહાનુભૂતિ રાખનારાઓની હિંમત વધશે. આ સાથે જે લોકો છેતરપિંડી દ્વારા લોકોનું ધર્માંતર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમની હિંમત પણ વધશે.